કેમ છો બાળકો? મજામાં? ચાલો આજે આપણે ગણિત વિષય ભણવાનો છે. ગણિતની સ્વાધ્યાય પોથીમાં આજે આપણે લખવાનું છે. તો ચાલો કાઢો તમારી ગણિતની સ્વાધ્યાય પોથી. સરસ. ચાલો ગણિતની સ્વાધ્યાય પોથીમાં આપણે શું કરીએ છીએ, ગયા પીરિયડમાં આપણે ગણિતની સ્વાધ્યાય પોથીમાં ચેપ્ટર 2નો સ્વાધ્યાય લખતા હતા, બરાબર? પેજ નંબર 46 સુધી આપણું થઈ ગયું છે ને. હવે આજે આપણે પેજ નંબર 47 પર જોવાનું છે, બરાબર? તો પેજ નંબર 47 પર સૌ પ્રથમ આપણે સૂચના વાંચીએ. શું લખ્યું છે? અંક જેટલી વસ્તુઓને જોડો. શું લખ્યું છે? અંક જેટલી વસ્તુઓને જોડો. જુઓ તમારી સ્વાધ્યાય પોથીમાં અહીંયા વચ્ચે એક અંક લખ્યો છે, 4. શું લખ્યો છે? 4. 4 અંક લખ્યા છે અને એની આજુબાજુ ચિત્ર આપ્યું છે, બરાબર? વસ્તુઓ આપી છે. તો જે વસ્તુ 4 હોય એને આપણે એની સાથે ચોગળે 4 સાથે જોડવાનું છે, બાકી નાની વસ્તુને જોડવાની નથી. તો જુઓ અહીંયા શું લખ્યા છે? ચોગળે 4 લખ્યા છે. તો આપણે ગણીએ ઉપર પહેલે એના. શું લઈ? ચોરસ કેટલા છે? તો 1, 2, 3, 4. ચોરસ કેટલા છે? 4. એટલે એને આપણે 4 સાથે જોડશું. જોડો આ રીતે. ચલો હવે અહીંયા ગોળ દોર્યું છે, તો ગોળ કેટલા છે? 1 જ છે, એટલે એને આપણે જોડવાનું નથી. જે વસ્તુ 4 હોય એને જ આપણે જોડવાની છે. ચલો હવે એની નીચે જળ આપ્યા છે, તો કેટલા છે? 1, 2, 3, 4, 5. 5 છે, બરાબર? તો એને આપણે જોડીશું નહીં. ચલો હવે સ્ટાર આપ્યા છે, તો કેટલા છે? 1, 2, 3. સ્ટાર કેટલા છે? 3 જ છે, એટલે એને પણ આપણે જોડીશું નહીં. ચલો હવે ચતુષ્કોણ આપ્યા છે, તો કેટલા છે ચતુષ્કોણ? 4. તો એ 4 છે એટલે આપણે એની સાથે જોડીશું. જે વસ્તુ 4 હોય એને જોડવાનું છે, બાકીને જોડવાના નથી. ચલો ફૂલ કેટલા છે? તો કે 2 જ છે, એટલે એને પણ જોડવાનું નથી. આ કેટલી વસ્તુ છે? 3. તો એને જોડીશું નહીં. ચલો ત્રિકોણ આપ્યા છે, કેટલા છે? 1, 2, 3, 4. 4 ત્રિકોણ છે એટલે એને ચોગળે 4 સાથે જોડો, બરાબર? એ રીતે બાજુમાં 5 વસ્તુ ગણીને જોડવાની છે. ચાલો તો ગણવા માંડો. જે વસ્તુ 5 હોય એને ગણો અને એની સાથે જોડો. ચાલો આને જોડીશું નહીં, અને જોડીશું, હા એ 5 છે. જુઓ 1, 2, 3, 4, 5. તો જોડો એને એની સાથે. ચલો આને જોડીશું નહીં, અને જોડીશું, હા 1, 2, 3, 4, 5. તો જોડો 5 સાથે. ચલો આને જોડીશું નહીં. ચલો વિમાન નહીં. ચોરસ, હા 5 છે ચોરસ. જુઓ 1, 2, 3, 4, 5. તો જોડો 5ને 5 સાથે. ચલો હવે આને જોડીશું નહીં, અને નહીં, બરાબર? જે વસ્તુ 5 હતી એ જોડાઈ ગઈ. વિમાન કેટલા છે? 1, 2, 3, 4. 4 જ છે, બરાબર? ચલો એ રીતે નીચે તગડે 3 કેટલા લખ્યા છે? તગડે 3. તો તગડે 3 સાથે જોડો. જે વસ્તુ 3 હોય, જુઓ ત્રિકોણ 3 છે, આ ફૂલ 3 છે, અને આ ચતુષ્કોણ 3 છે, બરાબર? જોડાઈ ગયું, બાકીના 3 નથી. હવે તો તમને સમજ પડી જવી જોઈએ બાળકો. ચલો હવે જે વસ્તુ 2 હોય તેની સાથે જોડવાનું. ફૂલ 2 છે, જોડ્યું? ચલો હવે આ ઝાડ 2 છે, 2 સાથે જોડ્યું? ચલો ચોરસ 2 છે, તો 2 સાથે, બરાબર? જોડાઈ ગયું. ચાલો હવે નીચે વસ્તુ ગણવાની છે અને એને એના અંક સાથે જોડવાનું છે. ચાલો સાચી જોડ બનાવો. ચાલો ફુગ્ગા કેટલા છે? 1, 2, 3, 4. તો 4 ક્યાં લખ્યા છે? આ રહ્યા. તો જોડો 4ને 4 સાથે, ફુગ્ગાને 4 સાથે જોડો. ફુગ્ગા 4 છે ને એટલે. ચલો પેન્સિલ કેટલી છે? 1, 2. તો બગડે 2 ક્યાં લખ્યા છે? આ રહ્યા. તો જોડો પેન્સિલને બગડે 2 સાથે. ચલો ટોપી કેટલી છે? 1 જ છે, તો એને જોડો 1 સાથે. ચલો ઉંદર કેટલા છે? 1, 2, 3, 4, 5. ગણવાનું છે અને એના સાચા અંક સાથે જોડવાનું છે. ઉંદર 5 છે, તો એને જોડો પાછળે 5 સાથે. ચલો પેન કેટલી છે? 1, 2, 3. તો 3 ક્યાં લખ્યા છે? આ રહ્યા. તો જોડો એને 3 સાથે. ચલો એ રીતે આ પણ એ રીતે જ કરવાનું છે, ગણવાનું છે અને જોડવાનું છે. ચલો અહીંયા ચાકુ છે, છરી છે, તો કેટલી છે ગણો? 1, 2, 3. તો જોડો એને 3 સાથે.
अरे पांच साथ जोड़ाई गयु। चलो त्रण साथ जोड़वानु छे, त्रण छे। चलो बंदूक, तो बंदूक केटली छे? एक। तो क्या लिखा छे? एक। आ रहा जोड़ो एक साथ। चलो कप केटला छे? एक बे त्रण चार। तो चार साथ जोड़ो इने। चलो आ शू छे? दातरडू। शू छे? दातरडू। तो केटला छे? बे छे। तो बे साथ जोड़ो इने। अने केरी, केरी केटली छे? एक बे त्रण चार पांच। तो जोड़ो इने पांच साथ। થઈ ગયું, વસ્તુ ગણવાની છે અને એના અંક સાથે એને જોડવાનું છે। ચલો એ રીતે નીચેના પણ ગણો અને સાચા અંક સાથે જોડો। ચલો આઈસ્ક્રીમ ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। તો આઠ ક્યાં છે? આ બેમાંથી આ રહ્યા, તો જોડો એને આઠ સાથે। ચલો એ રીતે નીચે લોલીપોપ કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। તો જોડો એને નવ સાથે। ચલો બાજુમાં આઈસ્ક્રીમના કોન છે, ગણો કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત। ક્યાં છે? સાતળે સાત આ રહ્યા, જોડો એને સાતળે સાત સાથે। ચલો ચોકલેટ કેટલી છે? એક બે ત્રણ ચાર પાંચ, જોડો એને પાંચ સાથે। ગણતરી કરવાની છે અને એના સાચા અંક સાથે એને જોડવાનું છે। ચલો થઈ ગયું આ પેજ, ચલો તો પાછળ પેજ ફેરવો। ચલો પાછળના પેજ પર શું છે? સૂચના વાંચો, ગણો અને જોડો। આમાં પણ એ રીતે વસ્તુ ગણવાની છે અને અહીંયા બાજુમાં અંક આપ્યા છે એની સાથે આપણે જોડવાનું છે। ચાલો તો જેને આવડતું એ જોડવા માંડો બાળકો, હવે તો આવડશે જ તમને। ચાલો તો એપલ ગણો કેટલા છે? એક બે ત્રણ ચાર પાંચ। તો ક્યાં લખ્યા છે? પાછળે પાંચ, જોડો એપલને પાછળે પાંચ સાથે। ચલો હવે કારેલા કેટલા છે ગણો? એક બે ત્રણ, તો ક્યાં લખ્યા છે? ત્રણ। ચલો બાળકો હવે તમને આવડતું હોય તો જાતે તમે જોડી નાખો। ચલો એ રીતે પોપટ કેટલા છે? એક, તો એક ક્યાં છે? આ રહ્યા। ચલો હવે બોલ, બોલ ગણો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। ક્યાં લખ્યા છે? આથડે આઠ આ રહ્યા। હવે હવે તો આવડશે ને। ચલો હવે ઉંદર, એક બે ત્રણ ચાર પાંચ છ, ક્યાં છે? છ આ રહ્યા ઉપર। પતંગિયા, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ। આવી રીતના બોલવાનું છે, ગણવાનું છે અને જોડવાનું છે। ચલો આઈસ્ક્રીમના કોન કેટલા છે? ચાર। હવે તો ફટાફટ તમારે જોડવા જોઈએ જાતે। એક બે, વિમાન કેટલા છે? બે। ક્યાં લખ્યા છે? બે આ રહ્યા ઉપર। ચલો છત્રી, એક બે ત્રણ ચાર પાંચ છ સાત, એક સાત કેટલી છે? સાત। ક્યાં લખ્યા છે? સાતળે સાત, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આ રહ્યા સાત। ચલો આ રીતે તમારે જોડકા જોડવાના છે, આવડશે ને? ચલો હવે સામેના પેજ પર જુઓ શું લખ્યું છે। અંક જેટલી લીટીઓ દોરો, જુઓ અહીંયા અંક લખ્યા છે એની સામે તમારે આ પ્રમાણે લીટી દોરવાની છે। જેટલા લખ્યા હોય એટલી જ લીટી દોરવાની છે, વધારે નથી દોરવાની। જુઓ ચાર લખ્યા છે તો ચાર લીટી દોરી છે। ચલો હવે અહીંયા કેટલા લખ્યા છે? છ, તો છ લીટી દોરો, એક બે ત્રણ ચાર પાંચ છ, બોલીને દોરજો, વધારે ના થઈ જાય ને ઓછી ના થઈ જાય। ચલો એક લખ્યા છે તો ફક્ત એક લીટી, કેટલા લખ્યા છે? ત્રણ, તો ત્રણ લીટી કરો, એક બે ત્રણ। ચલો આઠ લખ્યા છે તો આઠ લીટી દોરો, એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ। ચલો એ રીતે સામે કેટલા લખ્યા છે? પાંચ, કરો પાંચ લીટી, એક બે ત્રણ ચાર પાંચ। આ મેકડા બોલીને લીટી કરજો કે વધારે ના થાય ને ઓછી ના થાય, કરો। ચાલો આગળ જાતે, નવ લખ્યા છે તો નવ લીટી દોરો, સાત લખ્યા છે સાત લીટી દોરો। જો ટીચરે કહી દીધી છે સાત લખ્યા છે તો સાત લીટી, ચાર લખ્યા છે ચાર લીટી, બે લખ્યા છે તો બે લીટી।
चलो थी गयू। चलो हमें नीचे शू लिखू है, वस्तु जेटला गोल करो। हमें शू करवा वस्तु गणवानी है और गोल करवा है। आ रीते जुओ, एक बे त्रण चार पाँच, तो अँ पांच गोल कर्या है बराबर। चलो तो नीचे शू है, आ संचा है के, बे, तो आप बे गोल करवाना, करो बे गोल आ रीते। चलो चौपड़ी के, एक बे त्रण, तो करो त्रण गोल। चलो बॉलपेन आपी है, गणो के बॉलपेन है, एक बे त्रण चार पाँच छ सात आठ नौ, तो कितना गोल करवा पड़ से अँ नौ, तो करो गणी ने बोली ने करजो, एक बे त्रण चार पाँच छ सात आठ नौ थी गया। चलो फुग्गा के, एक बे त्रण चार, तो करो चार गोल, एक बे त्रण चार। चलो ये रीते सामे करो जाते। हमें कातर एक आपी है, तो एक गोल, एनी नीचे पानीनी डोल आपी है, केटली छे, एक बे त्रण चार पाँच छ सात, तो सात गोल करो। चलो आ रीते नीचेनू करो जाते तमे गणीने, एक बे त्रण चार पाँच छ, तो छ गोल, एक बे त्रण चार पाँच छ। टोपी केटली छे, चार ने चार आठ, तो आठ गोल करो, एक बे त्रण चार पाँच छ सात आठ। चलो नीचे घड़ियाल केटली छे, पाँच, तो करो पाँच गोल, एक बे त्रण चार पाँच। आ रीते वस्तु गणवाना छे अने गोल करवाना छे। चलो थई गयू। चलो पाछळनो पेज जुओ। चलो एमां शू छे, गणो अने जोड़ो। आमां पण तमारे शू करवानुं छे, जुओ नीचे छोकराओना नंबर आप्या छे, एक बे त्रण चार, ए रीते आपणे जोड़वानुं छे सूचना प्रमाणे। अने आमां पण वस्तु गणवानी छे अने अंक साथे जोड़वानुं छे। तो आमां बतावुं छे, जुओ एक बिलाड़ी छे तो एक साथे जोड़ेलुं छे, त्रण कबूतर छे तो त्रगड़े त्रण साथे जोड़वानुं छे। आ रीते आ पेज तमारे घरेथी होमवर्क में करवानुं छे। पेज नंबर 50 અને પેજ નંબર 51, પેજ નંબર 51 પર રંગ પૂરવાનો છે। શું છે? રંગ પૂરવાનો, પણ બધા ચિત્રમાં રંગ નથી પૂરવાનો। અહીંયા જેટલા લખ્યા છે, ચાર કીધા છે, તો ફક્ત તમારે ચાર સ્ટારમાં રંગ પૂરવાનો છે, આ બેમાં પૂરવાના નથી બરાબર। જો અહીંયા બતાવ્યું છે, ત્રણ લખ્યા છે તો ત્રણ જણમાં રંગ પૂર્યા છે, એવી રીતના ચાર લખ્યા છે તો ચાર જ ચિત્રમાં રંગ પૂરવાનો, પાંચ લખ્યા છે તો ફક્ત પાંચ બકરીમાં રંગ પૂરવાનો છે। ખ્યાલ આવ્યો? સૂચના વાંચજો અને પછી કામ કરજો। તો પેજ નંબર 50 અને પેજ નંબર 51 તમારું આજનું હોમવર્ક છે। ખ્યાલ આવ્યો બાળકો? નહીં સમજ પડે તો મમ્મીને પૂછજો અને આ રીતે જોડકા જોડજો બરાબર। ચાલો જય શ્રી કૃષ્ણ।